નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરના મેઇન પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 શ્રી પન્ના મોમાયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એસ ડિવિઝન શ્રી જીબી બામણિયા નાઓના પોલીસ સ્ટેશનમાં દાખલ થતા મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ તે ગુનાઓમાં સંડોવાયેલ આરોપી મુદ્દામાલ પકડી પાડવા સૂચના કરેલ હોય છે. અન્વય હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરડી ચૌહાણ સાહેબ નાઓના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ હરણી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ આવા અનડિટેક્ટ ગુના શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. આ કામના ફરિયાદી શ્રી દિનેશભાઈ ગંગા પ્રસાદ પાલરે ઉત્તર પ્રદેશ નાઓએ પોતાની માલિકીવાળી ટ્રકની તારીખ 15 ઓગસ્ટ 2024 રોજ કલાક 1 થી 15 વાગ્યા દરમિયાન મોજે ગોલ્ડન ચોકડી પાસેથી ચોરી થઈ જતા અને ફરિયાદી શ્રી નાઓની તારીખ 16 ઓગસ્ટ 2024 રોજ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપતા તેઓની ફરિયાદ નોંધી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામે ઉપરી અધિકારીશ્રીની સૂચના તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સિંગ આપતી બાતમીદારો રાહે બાતમી મેળવી સદરહુ ચોરીમાં ગયેલ ટ્રકની કિંમત ₹3,00,000 હાલોલ તરફના હાઇવે ઉપરથી ગણતરીના કલાકોમાં આરોપી સાથે પકડી પાડી આરોપીને ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે.